आनंदं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता नी अंदर कड़वू चौवीसमा खेडूतना दृष्टांत द्वारा लखे छे के खेडूत एक कण वावे छे हजार गणा तो भगवान करे छे माटे भगवान थी जेवू थाय एवं कोई थी न थाय माटे स्वामी के निर्बळे पोतानू बळ राखवू ना जोईए अने भगवाननू बळ कल्याणना मार्गे राखवू जोईए भगवाननू सरनू लेवू जोईए। आगळ स्वामी पद छ लखे छे जानो जन समर्थ श्री भगवान जानो जन समर्थ श्री भगवान ए जीवनु जोर न जानवु रे अमथु करे अभिमान ए जीवनु जोर न जानवु रे अमथु करे अभिमान करियु न थाय कोई नो रे करियु न थाय कोई नो रे नर निर्जर थी निदान जानो जन समर्थ श्री भगवान जानो जन समर्थ श्री भगवान। स्वामी लखे छे समर्थ एक भगवान छे जीवनु जोर न जानवू रे अमथु करे अभिमान जीव तो खाली अभिमान करे छे एनु जोर कोई जगह चालतु नथी भगवान धारे त्यां सुधी चालवा दे भगवान ब्रेक मारे पछी कोईनु चालतु नथी कर्यू न थाय कोईनु रे नर निर्जर थी निदान कोईनु कर्यू काई थतु नथी छता पण जीव पोतानु अभिमान धरे छे माटे स्वामी के समर्थ एवा भगवान ने जानवा अने समर्थ एवा भगवाननु सरनु लेवू ए प्राणी सुख ने पामवा रे करे ते सर्वस्व दान ए प्राणी सुख ने पामवा रे करे ते सर्वस्व दान जसवा दे आ जगत मारे जसवा दे आ जगत मारे वड़ी सौ करे सन्मान जानो जन समर्थ श्री भगवान जानो जन समर्थ श्री भगवान। कोई व्यक्ति सुख ने पामवा माटे पोतानुं सर्वस्व दान कर दे पूर्वना इतिहासों में पण छे के जेने पोतानुं सर्वस्व दान करी दीधुं होय साना माटे तो के सुख ने पामवा माटे एनो यश आ जगतनी अंदर वधी जाय बधे सन्मान पण एनु खूब थाय पण स्वामी के बधुय एनु थाय पण छेल्ले भगवाने जे धार्यु होय ए ज थाय सुख एने मळे अथवा न पण मळे जो भगवाने धार्यु ना होय तो एने कदाच सर्वस्व आपी दीधुं होय तो पण एने सुख मळतुं नथी
બધું જ કર્યા પછી સ્વામીનો કહેવાનો અર્થ એ છે, કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું બધું આમ આપી દઉં તો મને બધું જ સુખ મળી જાય, સ્વામી કે એમાં માલ નથી. તમે સર્વસ્વ દાન કરો પણ જો ભગવાનની ઈચ્છા ના હોય તો તમે જે ધાર્યું હોય એ કામ ન થાય. ઘણા લોકો એવા છે જે લોકો કશું જ ભણેલા નથી, કાંઈ ભણેલા નથી. આજે કચ્છના અમુક અમુક મોટા મોટા બિઝનેસમેનો છે, એને સહી કરતા નથી આવડતી, સહી કરતા નથી આવડતી. અંગૂઠાની આજે જો અંગૂઠાની છાપ લઈને સહી કરે છે, પણ એના બિઝનેસો અને એની પાસે જે રૂપિયા એ કેટલા છે ને એની એને ખબર નહીં હોય. એટલા મોટા બિઝનેસો ને એટલા રૂપિયા અંગૂઠા ઉપર, અંગૂઠા ઉપર દેશ વિદેશમાં કંપનીઓ ચલાવે છે અંગૂઠા ઉપર. હમણાં જ એરપોર્ટ ઉપર લંડન હું ગયો હતો તે ભેગા થઈ ગયા હતા એ બાપા લક્ષ્મણભાઈ, એરપોર્ટ ઉપર ત્યાં ભેગા થયા. તમે જુઓ તો હાઉ સીધું સાદું સિમ્પલ જીવન, પણ કરોડો કરોડોના આસામી. આજે કોઈ દેશનું દેવું ભરવું હોય ને તો એમાં સહાય કરી શકે એટલા રૂપિયા, ભારત દેશનું દેવું ભરવું હોય ને તો એમાં સહાયભૂત થઈ શકે એટલો રૂપિયો, પણ રોજ મંદિર વાળવાનું ખાવાની લઈને ડેલી મંદિર જવાનું, સવારની અંદર 4:30-5 મંદિર પહોંચી જવાનું અને સૌથી પહેલાં જઈને ખાવાની લઈને મંદિર વાળવાનું. પછી કથા વાર્તા થાય, આરતી થાય, કચ્છના મંદિરમાં વહેલી આરતી થઈ જાય એટલે આરતી કથા બધું સાંભળવાનું. સાધુ હોય તો કથા સાંભળે, સાધુ ન હોય તો પોતે કથા કરે. સાંજ પડે આરતીમાં જવાનું, આરતીમાં જતાં પહેલાં ફરી પાછું મંદિર વાળવાનું, મંદિર વાળીને ચેષ્ટા કરી અને પછી ઘરે જઈને હોઈ જવાનું ખીચડી ખાઈને. કરોડોનો બિઝનેસ પણ ભગવાનના ભરોસે, ભગવાનને રાખીને ચાલે. હવે ભગવાને ધાર્યું છે કે મારે આને કરોડો રૂપિયા દેવા છે સત્સંગના કાર્યને અર્થે, તો ભગવાન દે છે. આજે રઉજીભાઈ મોસીવાળા જેને લોયાની અંદર બહુ મોટું દાન કર્યું છે, તો એને એની પાસે પણ કરોડો રૂપિયા છે, સંપ્રદાયમાં બહુ મોટી સેવા કરે છે, પણ એના પરિવારના સભ્યો, આપણે તો ખાલી પુરુષોને મળવાનું થાય, દીકરો જો તો ભગતને મળો, તમે બેસો એની સાથે વાતો ચીતો કરો. ગુરુજી કે સંતો ગયા હોય ત્યાં આગળ તો અઠવાડિયું રોકાયા હોય તો અઠવાડિયું કોઈ બિઝનેસ ઉપર જવાનું નહીં, કોઈનો ફોન લેવાનો નહીં. અઠવાડિયું ચોખ્ખું જ પોતાના બિઝનેસ પર કહી દે કે મને અઠવાડિયું કોઈ ફોન કરવાનો નહીં, તમારે જાતે નિર્ણય કરી લેવાનો. કેટલા એના બિઝનેસો ચાલે પણ ફોન અઠવાડિયું સંતો ભેગા રહે એટલે ફોન ઓફ, કોઈ જગ્યાએ ક્યાંય જવાનું નહીં, ગાડી લઈને સંતોની ભેગા જ રહેવાનું અને સમાગમ આખો દિવસ એને ઘેર તમે બેસો. એટલે આફ્રિકાના પેલા જંગલોમાં જે આખું ઘર હોય ત્યાં તમે બેહો એટલે ખુરશે તમે બેઠા હો એટલે એ લઈને આવી જાય વચનામૃત, સ્વામી આ વચનામૃત વાંચો, વચનામૃત સમજાવો. કરોડોપતિ ચાર્ટર પ્લેન રાખે એને અઠવાડિયું જો સાધુ ઘેર આવે છે તો એની માટે કોઈ બિઝનેસ નથી, એના માટે કાંઈ નથી. અને તમે કહો સાદું કપડું, કેટલાક પેન્ટ શર્ટ તમે 10 વર્ષથી જુઓ ને તો એના એ જ પહેરતા હોય છે. આપણને થાય કે આટલો કરોડોપતિ એને આ એકના એક પેન્ટ શર્ટ પહેરવાની જરૂર શું વર્ષોથી? તો એ એક વખત પૂછ્યું કે બધા તમે ભલે કદાચ એ ના કરો પણ આમ ઘરે પણ આમ સિમ્પલ મીડિયમ ક્લાસનો માણસ આપણો, આપણા હરિભક્તો કેમ રહેતા મીડિયમ ક્લાસના, એ પ્રકારનું જ ઘર, એ પ્રકારના જ ઘરમાં ફ્રીજ ટીવી બેસવા ઉઠકની વ્યવસ્થા. આપણને થાય કે આટલી મોટી ફેક્ટરીઓ અને મકાન આટલું રાખે છે, મકાન એવું મોટું નહીં બાંધી દીધેલો મોટો બંગલો 2 એકરમાં, એ માપનો મીડિયમ ક્લાસનો હરિભગત એ ઘરને ચલાવવું હોય ને એમાં રહેવા લાગે તો એ ચલાવી શકે એટલું જ ઘર. ત્યારે એ ભગતે કીધું, મેં પૂછ્યું, મેં કહું ભગત આટલું બધું છે તો આટલું તમે થોડો હરખું મકાન ને બધું, તો કે સ્વામી આ તો બધું મહારાજનું છે ને, મહારાજે જે મને આપ્યું છે ને તો મહારાજના કાર્ય માટે આપ્યું છે, મારા માટે નથી આપ્યું. હું તો મહારાજનું જે મહારાજના કાર્ય માટે આપ્યું છે એમાંથી મારું અને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. આ આખી પેઢી તો સ્વામિનારાયણની છે, મહારાજે મને દયાએ કરી અને આટલું ઘર આપ્યું છે અને આટલાનું પાલન પોષણ હું કરું છું આમાંથી, એ ભગવાને મારી પર દયા કરીને એટલું મને આપ્યું છે. મારા પ્રારંભમાં તો રોટલોય નથી, બાકી આ જેટલું છે જાહો જહાલી
એ સ્વામિનારાયણ ભગવાનની છે અને સ્વામિનારાયણ ભગવાનના કાર્ય માટે છે. હવે એને કરોડોની માયા મળે તો એ બંધન કરી શકે? ના કરી શકે. પણ એની પાસે એ ભગવાનને દેવું છે, જેણે મિડલ ક્લાસના વ્યક્તિની જેમ જીવવું છે, છતાં પણ એને કરોડો રૂપિયા ભગવાનને દેવા છે. મંદિર વાળવું છે, એ ખાવણી લઈને મંદિર વાળે, અબજોનું કરોડોનું દાન કરે, હાવણી લઈને મંદિર વાળે, એ બેયનું સમન્વય થવો એ ભગવાન સ્વયં કરે તો જ થાય, નહીં તો ના થાય. અને એને તો રોજ ઉઠીને કરોડોના દાન કરવાના હોય, એક દિવસ ના કરવાનું હોય. આપણે તો એક વખત મોટો યજમાન થયો હોય તો એ તમારે એને કેટલું હાચવવું પડે, દેશમાં તો કેટલું બધું રાખવું પડે. જો એક એટલું જો ના થયું હોય તો એના મગજને હોય દશા થઈ જાય. પણ સમર્થ જે ભગવાનને જાણે છે, ભગવાનનું કર્યું બધું થાય છે, એને ઓટોમેટિક આ જગતમાં કદાચ સર્વસ્વ દાન કરે. આ જગતમાં કદાચ એની શક્તિ પ્રમાણેનું જે થતું હોય એ કરે, પણ એને ક્યારેય અભિમાન ના આવે. સ્વામી અહીં એટલું જ કહેવા માગે છે કે તમે તમારું સર્વસ્વ દાન કરી દો તો પણ અભિમાન ન રાખો. ગમે એવું કરી નાખો, ગમે એટલું મોટું કાર્ય થાય તો પણ અભિમાન. મહારાજે મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત, સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ભગવાન અતિશય રાજી કયે પ્રકારે થાય? ગરડા મધ્યનું 25મું વચનામૃત, બહુ સરસ મહારાજના શબ્દો છે એમાં. કારણ કે જીવને જ્યારે સમર્થ ભગવાનને જાણે ને, ત્યારે જ આમાં કીધું એવું રહેવાય, અને ત્યારે જ ભગવાન રાજી થાય, નહીં તો થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ, પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેને કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? અતિશય રાજી, થોડા ઘણા નહીં, બહુ જ રાજી થઈ જાય એવું કયું સાધન? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે ઘરમાં એક મણ અનાજ અન્ન મળતું હોય, ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય, અને જેવું દીનપણું હોય એટલે કે ગરીબપણું હોય, અને પછી તેને એક ગામનું રાજ્ય આવે, અથવા પાંચ ગામનું રાજ્ય આવે, અથવા 50 ગામનું રાજ્ય આવે, અથવા 100 ગામનું રાજ્ય આવે, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, અથવા અથવા કરીને ભગવાન પૃથ્વી પર પહોંચી ગયા, એક મન અનાજ મળે છે જેને, એને આખી પૃથ્વીનું રાજ આવે, તો પણ સંતની આગળ જેવો કંગાળ હતો પહેલાં, દીન આધીન રહેતો હતો, એવો ને એવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે, તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે. હવે બ્રહ્માંડની બોર્ડરે પહોંચી ગયા મહારાજ, પૃથ્વીનું રાજ્ય છોડી ઇન્દ્રલોક કે બ્રહ્મલોક સુધી પહોંચી ગયા, એટલે બ્રહ્માંડની બોર્ડરે, એટલું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેઓને તેઓ જ દીન આધીન રહે. આ ગ્રહસ્થ માટે કીધું, અને ત્યાગી હોય સાધુ માટે કીધું. આવે તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલચાકરી કરતો હોય, તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહીં અને બરોબરિયાપણું કરે નહીં, એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. શાનાથી આ પ્રસન્ન થયા? ભગવાન ગરીબપણું, ભગવાનને સમર્થ જાણ્યા અને પોતે દીન થયો, મહારાજ બહુ રાજી થયા. પૃથ્વીનું ને બ્રહ્મલોકનું રાજ્ય આવે તો પણ, એટલે આવા આ મેં તમને બે દ્રષ્ટાંત દીધા, એની ઉપરથી દેખાય ભગવાનનો એની પર રાજીપો છે. એ કરોડો રૂપિયા દીધા એ રાજીપો નહીં, કરોડો રૂપિયા દીધા પછી જે આટલી રૂડી બુદ્ધિ રહેવી, આવી રીતે ભગવાન અને સાધુના ગુલામ થઈને રહેવાવું, એ જે છે એ જે થવું એ રાજીપો છે, એનું નામ રાજીપો છે. અમે ત્યાગી હોઈએ, ભગવાન અમને બહુ પ્રતિભાશાળી આ લોકમાં બનાવે, મોટા કથાકાર બનાવે, મોટા વ્યવહાર કુશળ બનાવે, સારા ગાયક બનાવે, સારા મેનેજમેન્ટ કરતા બનાવે, સારું હરિભક્તોને સાચવવાની પદ્ધતિ આવડે એવા બનાવે, આ બધું પ્રતિભા આ લોકની જે ભગવાન આપે છે એ અમારી પર રાજીપો નથી, એ રાજીપો નથી. ગ્રહસ્થ આશ્રમના ભક્તને એક સ્ટોરના 5 સ્ટોર થઈ ગયા, 5 ગાડીઓ થઈ ગઈ, 5 ઘર થઈ ગયા, એની પર રાજીપો નથી. પણ આપણે બધા માનીએ છીએ એવું
ઘણીક વખત આપણી અનસમજણના કારણે ગ્રહસ્થ આશ્રમનો સભ્ય ગ્રહસ્થ આશ્રમની એની પ્રગતિ થાય, જોબમાં લાખનો પગાર હોય ને 1.5 લાખ થાય તો શું થાય? મોટું પગાર, ભગવાન બહુ રાજી છે, એ રાજીપો લાગે. પણ એ રાજીપો નથી, એ રાજીપો નથી. રાજીપો તો એ છે, એકના લાખ થયા તો પણ બુદ્ધિ નિર્મળ રહે, ભગવાન ભજવાને યોગ્ય રહે, ભગવાન અને સાધુ જ પ્રધાન રહે, એ રાજીપો છે. અમારી અંદર કળા આવી જાય, પ્રતિભા આવી જાય, મરેલાને જીવતા કરવાનું ઐશ્વર્ય આવી જાય, એ ભગવાનનો રાજીપો નથી. રાજીપો એ છે ક્ષર અક્ષર અરુ અક્ષર પર કે સબહિ સમજ ઉર લાવે પરમ ગુણ પરમ વિવેકી સબ ગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માનન આવે સંત જન સોઈ સદા મોય બાવે. કેવા સાધુ ગમે છે? તો કે ક્ષર અક્ષર, ક્ષર એટલે નાશવંત દુનિયા, અક્ષર એટલે જે નાશ નથી થાય એવી દુનિયા. ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી, જેને નાશવંત દુનિયાનું, શાશ્વત એવા અક્ષર મુક્તોનું, અને અક્ષર પરકી એટલે પુરુષોત્તમ નારાયણનું, માયાનું, મુક્તોનું અને પુરુષોત્તમ નારાયણનું. સબહિ સમજ ઉર લાવે, બધી જ સમજણ એના હૃદયમાં ફિટ થયેલી હોય. સબ ગુણ પૂરન, બધા જ ગુણ એમાં હોય, કયો ગુણ તમારે ખોળવો છે ને એમાં ના મળે, બધા જ મળે. પરમ વિવેકી, છતાં પણ વિવેકી, પરમ વિવેકી હોય. ગુણ કો માનન આવે સંત જન સોઈ સદા મોય બાવે. આવો થાય ત્યારે ત્યાગી ભગવાન, ત્યારે ત્યાગી ઉપર રાજીપો કહેવાય. બધું જ પ્રતિભા ઐશ્વર્ય બધું જ એમાં છે, છતાં પણ એને એનું માન નથી. એવો જે થયો એ પાકો ભગવાનને રાજી, અતિશય ભગવાન એની પર રાજી થાય, અતિશય રાજી થાય એની ઉપર. ભગવાનનો બિલકુલ કુરાજીપો ના કહેવાય. હમણાં આપણે ગુરુજીના પેલા વિડીયો જોયા હતા, રોટલી વનતા ને આ કરતા ને તમે રેતી ધોતા ને બધાય બહુ છે એવા, એ રાજીપો કહેવાય. કે આટલું હોવા છતાં પણ આટલું કરી શકાય છે એ રાજીપો કહેવાય. બાકી એ થવું શક્ય નથી. ભગવાનનો રાજીપો એ જ છે કે આ લોકની મોટપ સામે તમને એ મોટપ લાગે જ નહીં, કારણ કે તમે ભગવાનને સમર્થ ગણો છો. જ્યારે ભગવાનને જ કોઈ સમર્થ ગણે ને, એને એવું લાગે હું મને તો કદાચ કોઈ માને છે, પૂજે છે, મને કોઈ કદાચ સન્માન આપે છે. તો કોના વતી આપે છે? ભગવાન વતી આપે છે. આજે ભગવાન વતી કોઈક, તમે સંતોને દંડવટ કરો છો, સંતોની પૂજા કરો છો, સંતોને જે કાંઈ કરો છો, હરિભક્તોને જે કાંઈ કરો છો, એ બધું કોના વતી થાય છે? ભગવાન વતી. કરવાનું છે ભગવાનનું, પણ સામેનો વ્યક્તિ જાણે છે કે આ સાધુમાં ભગવાન રહ્યા છે, એટલે સાધુની પૂજા કરે છે, એટલે સાધુને વંદન કરે છે, એટલે સાધુની વાતને માને છે. પણ થાય છે તો કોનું? ભગવાનનું. સમર્થ છે એવા ભગવાન. હવે ભગવાન વતીથી આપણું કંઈક થતું હોય અને આપણે વિચારીએ કે મારું છે, એનો અર્થ કે આપણે ભગવાનને સમર્થ જાણ્યા નથી. અમારી પાસે ઐશ્વર્ય અને શક્તિ આવી હોય કદાચ ભગવાનના પ્રતાપે, તો કંઈક પ્રભાવ આવ્યો, શક્તિ આવી, ઐશ્વર્ય આવ્યું, ભગવાને પોતાના કાર્ય માટે દીધું હોય. એ દીધું છે ભગવાને, અને ભગવાને પોતાના કાર્ય માટે ગોપાળન સ્વામીને બધા જ ઐશ્વર્યો મહારાજે દીધા, એ કોના કાર્ય માટે? પોતાના કાર્યો કરાવવા માટે. તો ગોપાળન સ્વામીને કોઈ દિવસ એવું ના થયું હું સમર્થ છું. ગોપાળન સ્વામીને એમ જ થયું સમર્થ તો મહારાજ છે. મુક્તાનંદ સ્વામીને એમ જ થયું સમર્થ તો મહારાજ છે. પર્વતભાઈને અખંડ મૂર્તિ દેખાતી, અખંડ મૂર્તિ દેખાતી 24 કલાક એવી સ્થિતિ હતી, પણ પર્વતભાઈને કોઈ દી એમ ના થયું હું સમર્થ છું, સમર્થ તો મહારાજ છે, મહારાજની ઈચ્છાથી જે થાય છે. શિવલાલ શેઠ પાસે કરોડોના આસામી હતા, જ્યાં યજમાન થવું હોય ત્યાં શિવલાલ શેઠનું પત્રિકામાં નામ આવે, પણ શિવલાલ શેઠને કોઈ દી એમ ના થયું કે હું બહુ મોટો રૂપિયાવાળો હરિભગત છું. એને એમ જ થયું આ તો મહારાજનું છે ને મહારાજને આપું છું. ગુરુજી દ્રષ્ટાંત દે છે મોહનલાલ એસ મીઠાઈવાલાનું.
ગુરુજી દ્રષ્ટાંત દે છે ને, મુંબઈની અંદર કે સંતો ચાલ્યા જતા હોય ને, શેઠ જો સામે ગાડી લઈને મળ્યા હોય ને, એને એના ઘરવાળા જતા હોય તો ગાડીમાંથી ઉતારતે ઘરવાળાને, એ પોતે ઉતરી જાય, બે ચાલતા જાય અને ડ્રાઈવરને કે સંતોને જ્યાં જવું હોય ત્યાં મૂકી આવો, અને કહે કે આ હું તો સ્વામિનારાયણનો ગુમાસ્તો છું, બાકી આ પેઢી તો સ્વામિનારાયણની છે. આ જે સમજણ રહેવી, આટલી હદ સુધી પહોંચ્યા પછી એ ભગવાનનો રાજીપો કહેવાય, એને રાજીપો કહેવાય. આજે મેં કીધું આરવજીભાઈ એના દીકરા દીકરીઓ બધાય ચાતુર્માસ આવે ને તો ચાંદ્રાને ધારણા પારણા ચાર ચાર મહિના કરે, ફરાળ ઉપર ધારણા પારણા કરે, અનાજ ઉપર નહીં, ફરાળ ઉપર. ગુરુજીને કહેવું પડે ભાઈ અનાજ લો તમે, એમ કહેવું પડે, નહીં તો ફરાળ પર ધારણા પારણા. હવે કરોડોપતિ જેને ત્યાં લક્ષ્મી નાચે બરાબર, એને ખાવા પીવાની કોઈ કોઈ કમી ના હોય, એના છોકરા ધારણા પારણા ચાંદ્રાયનો કરે, અને એ પાછા નાના હોય ત્યારે નહીં, મોટા થયા પછી પણ કરે, ઉંમર થઈ સમજણ આવ્યા પછી પણ કરે, ચોટલી રાખે, પ્લેનમાં આજે ફરવાનું પણ પ્લેનનું એક કણિકો મોઢામાં નહીં મૂકવાનો, પ્લેનમાં 10 વખત જવાનું થાય પણ પ્લેનની એક વસ્તુ મોઢામાં નહીં મૂકવાની, હજુ જ કે અડીને નાહવું પડે, આને અડીને નાહવું પડે, એ બધા ધર્મ હજુ પાડવાના. ત્યારે આશ્ચર્ય લાગે કે ભગવાનનો રાજીપો આની પર છે, અને આને સાયકલ ના હોય હરખી, અને એકવાર પ્લેનમાં બેઠો હોય તો જેટલું બધું આવે બધુંય જતું રહે, બોલો, ધર્મ નિયમ બધા મૂકી દે, એને ખબર ના પડે મીઠ ખવાઈ ગયું કે એક્સ ખવાઈ ગયું એ ખબર ના પડે, બસ પ્લેનમાં બેઠા આવ્યું ખાવાનું, આવી દશા થાય. ત્યારે લાગે કે આની ઉપર ભગવાનનો રાજીપો હજુ જોઈએ એવો નથી, કારણ કે એને સમર્થ ભગવાન નથી જાણ્યા, એને પોતાની શક્તિને સમર્થ જાણી છે, એને પોતાના વિચારોને સમર્થ જાણ્યા છે, એને પોતાની લક્ષ્મીને સમર્થ જાણી છે. લક્ષ્મી કરતાં, બુદ્ધિ કરતાં, પ્રતિભા કરતાં, ઐશ્વર્ય કરતાં, શક્તિ કરતાં ભગવાન સમર્થ લાગે, કે આ ગમે તે છે પણ સમર્થ તો મહારાજ છે. આ શરીર ચાલો આપણું આજે બહુ જોરદાર હાલે છે, યુવાની છે એટલે બરાબર આપણને લાગે કે આ બહુ સમર્થ છે, પણ આ એક દિવસ અસમર્થ થશે. આની તાકાત આજીવન સમર્થ રહેવાની નથી, આ અસમર્થ થઈ જવાનું સમયગાળે. પછી માની લો આજે આપણી પાસે રૂપિયા છે, તો આજે આપણે સમર્થ છીએ રૂપિયાથી, પણ એક દિવસ એ પણ આપણે અસમર્થ એમાં થઈ જવાના, એ પણ રોજ સમર્થપણું નહીં રહે. જેટલું જેટલું સમર્થપણું, જેટલું જેટલું પ્રભાવપણું દેખાય છે બધું જ એક દિવસ ઘસાઈને લૂંટાઈ જવાનું છે, પૂરું એના સમયાંતરે બધું ઉડી જવાનું. પણ એક એવું છે સમર્થ તત્વ કે જેને સ્વીકારવાથી એ કોઈ દિવસ અસમર્થ થતું નથી, એ છે પરમાત્મા. એનો જે આશરો, એ આશરો આજે કરો, 100 વર્ષે કરો, 50 વર્ષે કરો, 1,00,000 વર્ષે કરો, પણ એ સ્વરૂપ એવું ને એવું જ રહેવાનું છે, એમાં કાંઈ ફેરફાર થવાનું નથી. ભગવાનનું ઐશ્વર્ય આજ વધારો હોય ને કાલ ઓછું થાય એવું ના થાય, ભગવાનનો પ્રભાવ આજ વધારો હોય ને ઓછો થાય એવું ના થાય, ભગવાનના સંકલ્પ આજ ફળે ને કાલ ના ફળે એવું ના થાય. આપણું તો એવું થાય, બે સંકલ્પ હવાર ફળી ગયો હોય તો સાંજે કંઈક ઊંધું પડે, સાંજે જે વિચાર્યું એનાથી હા ઊંધું થાય. એટલે સમર્થ ભગવાનને જાણી, ભગવાનને જ પ્રધાન રાખી, ભગવાનને વરીને રહેવું, ભગવાનને જાણીને રહેવું, એવું સ્વામી કહે છે. જપ તીરથ જપ તપ તીરથ જોગ જેરે ધરે વન જઈ ધ્યાન, જપ તપ તીરથ જોગ જેરે ધરે વન જઈ ધ્યાન, અર્થ ન સરે એહ થીરે, અર્થ ન સરે એહ થીરે, જેવી વર વિનાની જાન, જાનો જન સમર્થ શ્રી ભગવાન, જાનો જન સમર્થ શ્રી ભગવાન. સ્વામી કે કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ જોગ સાધે, કોઈ વનમાં જઈને ધ્યાન કરે, પણ સ્વામી કે એનાથી કાંઈ અર્થ સરવાનો નથી. છેદ ઉડાડી દીધો, જંગલમાં જવાનોય છેદ ઉડાડી દીધો, જપનોય ઉડાડી દીધો, તપનોય ઉડાડી દીધો. કહેવાનો અર્થ તો શું, જપ બંધ કરી દેવા, જપ્યું મૂકી દેવું? ના, જપ્યું તો રાખવાનું, પણ સમર્થ શ્રી ભગવાન એટલું વિચારવાનું કે હું કદાચ દિવસના 1,00,000 જપ કરી દઉં, માનો 1,00,000 જપ કરું ને, તોય હું એવો દાવો ના કરી શકું કે મારા 1,00,000 જપથી મારું આત્યંતિક કલ્યાણ થવું જ જોઈએ. આત્યંતિક કલ્યાણની જે ભૂમિકા છે
આત્યંતિક કલ્યાણ માટેનું જે સ્ટેટસ મેળવવા માટેની જે ભૂમિકા છે, આપણી પાસે એટલું આયુષ્ય જ નથી કે આપણે એ ભૂમિકા સુધીનું કોઈ પણ કામ કરી શકીએ. આપણી પાસે એટલી શક્તિ જ નથી કે ભૂમિકા માટેનું કોઈ કામ કરી શકીએ. આપણે આખી જિંદગી માની લો ઉપવાસ જ કરીએ, આખી જિંદગી આપણે ખાઈએ જ નહીં, મરતા સુધી હવા જ ખાઈને રહીએ. આપણે આખી જિંદગી જપ જ કર્યા કરીએ, બીજું કંઈ કરીએ જ નહીં. આખી જિંદગી જન્મ્યન સમજ ના થયા ત્યાંથી મરતા સુધી બીજું કંઈ બોલીએ નહીં, બીજું કંઈ કરીએ નહીં, અખંડ જપ કરીએ ને, અને તો પણ આપણે જો એવું મૂકીએ કે હું આનાથી અક્ષરધામ મેળવું, કેલ્ક્યુલેશન કરો કે મારું અક્ષરધામ આનાથી ફિટ થઈ જાય. સમજણ આવી તે દીથી કહું છું. માનો કે 10-12 વર્ષની સમજણ આવીને 100 વર્ષનું આયુષ્ય હોય, 12 વર્ષનો થયો ત્યારથી કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવહારમાં કોઈ જગ્યાએ કાંઈ નહીં, કંઈ નહીં, બસ જપ જ કર્યા કરે, ભજન કર્યા કરે બેઠો બેઠો. અને એને 100 વર્ષ સુધીનું આયુષ્ય હોય અને 100 વર્ષે એ વ્યક્તિ એવું કે મેં આખી જિંદગી કાંઈ નથી કર્યું, આ નથી કર્યું, મને તો અક્ષરધામ હોય જ ને. જો એનું માપદંડ કાઢવામાં આવે કે અક્ષરધામની શરતો કેટલી છે, એની સામે આનું કરેલું જો મૂકવામાં આવે ને, તો એક ટપકું ના મૂકાય. એક આમ ટપકું મૂકવું હોય ને તો વિચાર કરવો પડે કે આને આમ ટપકું મૂકાશે, પોઈન્ટ પાડવો હોય કે આને પોઈન્ટ આપવાના છે તો આને પોઈન્ટ અપાશે કે નહીં, એનો વિચાર કરવો પડે. જે પોઈન્ટ મળે છે એ તો કેવળ દયાએ કરીને ભગવાન આપે છે. આપણે થોડા ઘણા જપ કર્યા ને થોડું તપ કર્યું ને ભગવાનને મોટા સાધુ રાજી થઈ ગયા, એ તો એની દયા છે. એને કરીને કંઈ રાજી થઈ જવાય કે એનું કોઈ સ્ટેટમેન્ટ, જે પેલું પેપર પાસ કરવાનું છે એ તો થાય એવું જ નથી આપણી આયુષ્યમાં. આપણી શક્તિ પ્રમાણે આપણી આયુષ્યમાં એ કામ થાય એવું જ નથી. હવે ચાલો એમ કે સંકલ્પ વિનાની 5 માળા કરવી, સંકલ્પ વિકલ્પ વિનાની 5 જ માળા કરવાની ખાલી, બસ એકદમ મૂર્તિને ધારીને 5 માળા થાય. હવે 5 માળા કરતા કોઈ પ્રક્રિયા કરે ને તો એને ખબર પડે કે 5 માળા કેવી રીતે થાય. સંકલ્પ વિનાની 5 માળા, કેવળ મૂર્તિ જે બસ, બીજો કોઈ સંકલ્પ જ નહીં, અને એવી રીતે 5 માળા. અરે એક માળા કરતા દમ નીકળી જાય. હવે 100 વર્ષ સુધી એને જપ કર્યા હોય, ભજન કર્યું હોય, જે કર્યું, પણ સંકલ્પ વિકલ્પ વિના કરવું. અરે સંકલ્પ વિકલ્પ વિના માનો કરે ને તો પણ દાવો ના કરી શકે કે મને આની સામે અક્ષરધામને મહારાજે મને અનાદિ મુક્ત કરવો જ પડે. એ તો ભગવાન સ્વયં દયાએ કરીને કરે છે. હવે જે વસ્તુ એવી જ છે કે જેની અંદર આપણે ભગવાનની દયાની જ જરૂર પડે એવી છે, આપણી શક્તિથી થાય એવું જ નથી, ત્યાં તો સમર્થ ભગવાનને જ જાણવા પડે. આપણી શક્તિ નથી થાય એવું, આપણે તો ત્યાં સુધી વિચારવાનું કે આ થોડું ઘણું થાય છે એ કરાવે છે ત્યારે થાય છે. એટલે આ સ્વામી કોના માટે આ બધું લખે છે? સ્વામી એના માટે લખે છે કે જેને સાધનનું બળ વધી જાય, જેને સાધનનું બળ પ્રધાન થઈ જાય છે, એવા મુમુક્ષુઓને ચેતવવા માટે લખે છે કે તમે કોઈ જોર ના કરતા ભલા થઈને. ધારણા પરના 2 કર નાખો તેનાથી જોરવાળા ના થઈ જતા કે હવે તો કામ હું જ કર નાખીશ, એવું ના કર નાખતા. 2 ચાંદ્રાયણ કર નાખો તો એમ ના કર નાખતા કે હું જ કર નાખીશ એમ. તમે કદાચ થોડું સર્વસ્વ દાન કરી દીધું, તમારું તન મન ધન બધું અર્પણ કરી દીધું, આખું સર્વસ્વ દાન કરી દીધું, તો પણ તમે એવું ના માનતા કે મેં આ સર્વસ્વ દાન કર્યું એના જોર ઉપર મને મહારાજ અક્ષરધામ આપી દેશે, અનાદિ મુક્તની પદવી આપી દેશે, એના જોર ઉપર નહીં. જે કરાવ્યું છે એ પણ એમને કરાવ્યું છે, અને જે આપશે એ પણ એ જ આપશે. આ ભાષા, આ લેંગ્વેજ, આ સમજણ બરાબર ફિટ રાખવાની. જો આ સમજણ, હવે હું વિચારું હું તો સાધુ થઈ ગયો, હવે મારું તો કામ થઈ ગયું, ના મહારાજ કે એવું બળ ના રાખશો. તમે કપડું પહેરી દીધું, કામ થઈ ગયું એવું નહીં, તમે 5 વર્તમાન પાડી દીધા તો શું, મહારાજ તો કાલ ફેરવી નાખે કે હવે 5 વર્તમાન જે ના પાડે એનું કલ્યાણ. આ તો સમર્થ છે ભગવાન, ભગવાન સમર્થ છે કે હવે જે 5 વર્તમાન નહીં પાડે એનું મારે કલ્યાણ કરવું છે. હવે ભગવાન કાલ સ્ટેટમેન્ટ એવું ફેરવી દે કે મારે તો જે 5 વર્તમાન ના પાડે એના કલ્યાણ કરવા છે, તો ભગવાન સમર્થ છે. એને એનો ધણીનો કોઈ ધણી નથી, એવું ભગવાન કરતા નથી. ધર્મ બહુ વાલો છે મહારાજને. પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ આપણી વર્તમાન, હા આપણે એટલું વિચારવું જોઈએ કે હું તપ કરીશ, ભજન કરીશ, વર્તમાન પાડીશ તો મારી ઉપર મહારાજ રાજી થશે, મારી ઉપર મહારાજ રાજી થશે. પણ મારી અનાદિ મુક્તની પદવી,
મારું જે અક્ષરધામ માને જે શુદ્ધ કરીને ચૈતન્યનો દેહ આપવો એ તો બધું ભગવાન દયાએ કરીને આપવાના છે, બાકી મારી તાકાત બહારની વાત છે. મારું વર્તમાન કે મારા તપ કે મારા ભજન એવા નથી કે મહારાજને આ કરવું પડે. મહારાજ જે કરશે એ તો કેવળ મારી ઉપર દયાએ કરીને કરશે, કરશે એનો મને વિશ્વાસ છે, કારણ કે સમર્થ છે, દયાળુ છે, એ કરશે. આવા ભાવથી જે ભગવાનને કરે એને વાંધો નથી, પણ જે સાધનના બળ ઉપર કરે છે એનું તો કોઈ દિવસ પાર આવતો નથી. માટે સ્વામી કહે છે સાધનના બળને છોડી દેવું. ઘણા લોકો પગે ચાલીને નથી જતા, બધે તીર્થોમાં જાય પગે ચાલીને, પછી એ વિચારે કે આ હું જઈ આવી રીતે જઉં છું એટલે મારું કામ થઈ જ જવાનું, પણ ના પાડે. સ્વામી કે તમે જપ તપ જંગલમાં જઈને કરો ને, ધ્યાન કરો ને, પણ ભગવાન વિના કાંઈ પાર આવતો નથી. કેટલાય કેટલાય એવા છે હિમાલયની અંદર આજે બેઠા છે, કેટલાય એવા છે જંગલોમાં જઈને વર્ષોથી બેઠા છે ને એના દેહ ત્યાં પડી ગયા, પણ જે કામ કરવું હતું એ ના થયું. જો એવી રીતે કામ થઈ જતું હોત ને તો શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવીને આવી રીતે સત્સંગની સ્થાપના મેદાનોમાં ના કરત, શહેરોમાં ન કરત. મહારાજે એવું જ કર્યું હોત કે જંગલ. મહારાજ ખરેખર ઘેરથી નીકળ્યા હતા, ઘરેથી નીકળ્યા ત્યારે તો શા માટે નીકળ્યા, તો કે જંગલમાં જઈને તપ કરવું. મહારાજની રુચિ પણ કેવી હતી, અંતેના 13માં મહારાજ કે અમારે વન હોય, પર્વત હોય, નદી હોય ત્યાં ગમે, ને મહારાજ કે એકાંત ઠેકાણ હોય ત્યાં ગમે, ને અમે સત્સંગમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી ભેગા અમે ઠરાવ કરી રાખ્યો તો તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે બેય જણ વનમાં જઈને ધ્યાન કરીશું, જંગ અને વસ્તીમાં તો આવશું જ નહીં. મહારાજે આવું કીધું. મધ્યના 55માં સોનીના પેઢીના વચનામાં મહારાજ કે હજુય મન એવું ને એવું જ વર્તે છે. આવું કીધું, મન એવું ને એવું વર્તે છે. અંત્યના 13માં, અંત્યનું 13મું એટલે ઘણી મહારાજને ધામમાં સીધાવાની ઠેક તિથિ આવી ગઈ, એટલું નજીકનું વચનામૃત છે. તોય મહારાજ કે અમે આવો ઠરાવ કર્યો હતો ને અમને આવું જ અંતરમાં છે, તોય પણ મહારાજ જંગલમાં ના ગયા. તોય મહારાજ જંગલમાં ન ગયા, જંગલમાંથી વસ્તીમાં આવ્યા અને આવીને સત્સંગની સ્થાપના કરી. કારણ કે મહારાજે જોયું કે જંગલની અંદર જે આ બધા તપ કરે છે ને ભજન કરે ને બધું કરે છે ને, એને બળ બધું પોતાનું જ હોય, કરતા હોય બહુ બહુ જ કરતા હોય. ગુરુજી એમના ઓલું નહોતા કહેતા, ગુફાની અંદર એક જણ રહે છે ને ઊંચા રહે છે, એમના જ કથાની અંદર હિમાલયની વાત આવે ત્યારે જ્યારે આવે ત્યારે વાત કરે છે, પણ એ બધાને સાધનનું બળ હોય છે. એનું તમે સાધન જોવો તો જબરું હોય કે હિમાલયની ટોચ ઉપર ને ગુફાઓમાં ને ક્યાં તળેટીઓમાં ઘરીને બેઠા હોય ને ખાતા પીતા ના હોય ને કાંઈ હોય નહીં, વૈરાગ જબરો એમાં ના નહીં, પણ એને બળ સાધનનું છે. અહીંયા આપણને સ્વામી અને મહારાજ એવું સમજાવવા માગે છે કે બળ સાધનનું નહીં, આપણને વસ્તીની વચ્ચે રાખ્યા, પીઝા જમો, ડાબેલી જમો, પણ બળ કોનું રાખો દાદા, મહારાજનું રાખો. શીરો જમો રોજ તહ તો ઘીમાં, પણ બળ મહારાજનું કે આ શીરો જમીને હિંડોળા ખાટે ઇચકાવીને મહારાજ મને ધામમાં લઈ જવાના, આ તો મહારાજનો પ્રસાદ છે, જમું છું, મહારાજનો પ્રસાદ છે, જમું છું. આવી સમજણે યુક્ત રહીને, ખાલી બોલવામાં નહીં પણ વાસ્તવિક સમજણ જીવમાં રાખી અને બળ મહારાજનું રાખે છે, એનું કામ થઈ જાય છે. ઓલાનું જંગલમાં કામ ના થાય, ગુફામાં કામ ના થાય, આટલું છોડ્યા પછી કામ ના થાય, એ કામ શીરો જમતા જમતા થાય. આનું નામ હરિબળ ગીતા છે. હરિબળ ગીતા એટલે શું? શીરો જમતા જમતા કલ્યાણ લેવું, એનું નામ હરિબળ ગીતા. ભગવાનનું જ બળ રાખવાનું એવું છે. અને હરિનું બળ જો સાધનનું બળ થઈ જાય તો હરિબળ ગીતા નામ જ ખોટું પડી જાય. હરિબળ નહીં, સાધન બળ ગીતા કરવી પડે. સાધન બળ ગીતા, તપ બળ ગીતા કરવી પડે, જપ બળ ગીતા કરવી પડે, ધ્યાન બળ ગીતા કરવી પડે. એનો અર્થ એ નથી સાધન ખોટા. સ્વામી આગળ કીધું સાધન તો કરવા જ, ભગવાનને રાજી કરવા માટે. ધનુર્માસ છે, વાંધો નહીં અત્યારે આપણે બરાબર જમી લઈએ, પણ માઘ મહિનો ભેગો ચાલે છે તો માઘ મહિનામાં ભાઈ થોડું તપે કરવું પડે. ચાલો 15 દી પછી ધનુર્માસ પતે ભાઈ 15 દી માઘ મહિનામાં તપ કરવાનું, કે હવે હવે શીરો ને બધું બહુ જમ્યા, હવે આપણે 15 દિવસ નિષેધ કરવો છે, કે હવે આપણે ગોળા જમવા છે ચાંદ્રાયણના, એમ કરવું પડે.
બે વસ્તુ રાખવી પડે, સાધને ભગવાનને રાજી કરવા કરવા પડે. એકાદશી આવે પછી કે ઓહો હરિબળ ગીતા યાદ રાખો, એકાદશી આવી છે, 11 પ્રકારના વાના કરીને જમો અને બસ હરિબળ રાખો તોય પ્રોબ્લેમ, એ ખોટું છે. બે વસ્તુ જોઈએ. એ મેલી બળ મહારાજ નો રે કરે ઉપાય કોઈ આન, એ મેલી બળ મહારાજ નો રે કરે ઉપાય કોઈ આન, નિષ્કુળાનંદ નિષ્ફળ છે રે, નિષ્કુળાનંદ નિષ્ફળ છે રે, જાનો જોર થયું એ જ્ઞાન, જાનો જન સમર્થ શ્રી ભગવાન, જાનો જન સમર્થ શ્રી ભગવાન. સ્વામી કે એ મેલી બળ મહારાજનું રે કરે ઉપાય કોઈ આન, આન એટલે અન્ય. જપ કરવા જાય, તપ કરવા જાય, ધ્યાન કરવા જાય, પણ એ બધું જ ભગવાનને છોડીને જો કરવા જાય, ભગવાનને ભેગા રાખ્યા વિના જો કરવા જાય, બળ મહારાજનું મૂકીને જો કરવા જાય અને કોઈ ઉપાય કરવા જાય, સ્વામી કે નિષ્ફળ જાય. એનું સાધન છે નિષ્ફળ જાય. કારણ એ છે કે જેવી રીતે પેલો એક દીવાન વાંકમાં આવ્યો તો, ભક્ત ચિંતામણીનું આખ્યાન છે, એક દીવાન વાંકમાં આવ્યો અને એને કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું. આજથી 200 વર્ષ પહેલાં કરોડ રૂપિયા એટલે કેટલા રૂપિયા થયા? ઘરનું બધું વેચીને સંબંધીઓ પાસે ઉછીનાને ઉધારે લાવે. આપણે જ માની લો, આજે આપણી જ વાત કરો કે તમારી જે પરિસ્થિતિ છે ને, તમારે $1 ટ્રિલિયન ચૂકવવાનું થયા હોય, $1 ટ્રિલિયન ચૂકવવાના થયા હોય તો આપણી કેટલી પેઢીએ ચૂકવી રહે? આપણે કાંઈ મોટી ફેક્ટરીઓ હોય નહીં, જોબ હોય, ઘરનો હપ્તો ભરતા હોય, ગાડીનો હપ્તો ભરતા હોય, અને આપણે $1 બિલિયન કે $1 ટ્રિલિયન કંઈક અચાનક એવો મોટો દંડ આવી જાય અને ભરવો હોય, ઉછીનાને ઉધારે સંબંધીઓ પાસેથી લાવીએ ને, તોય ના મેળ પડે. એમ આ તો એક દ્રષ્ટાંત દીધું. એવી જ રીતે અક્ષરધામને મેળવવું એ આપણા જપ તપને એની સામે આવું જ છે. પાપા પગલી આપણું કહેવાય જપ તપ ને વ્રત. એમાંય વળી આપણા કળિયુગના જપ તપ ને વ્રતમાં તો કાંઈ વાત જ ના કરાય, ગ્રીનિશ બુકમાં નામ લખાય એવા હોય. એની અંદર આપણે કલ્યાણ લેવાનું છે. એટલે હરિબળ ગીતા ભગવાનના બળ વિના થાય નહીં. એ મેલી બળ મહારાજનું કરે ઉપાય કોઈ આન, નિષ્કુળાનંદ નિષ્ફળ છે, જાનો જોર થયું એ જ્ઞાન. સ્વામી કે નિષ્ફળ જવાનું નક્કી અને નુકસાન થવાનું. ભગવાનનું બળ મૂકીને કંઈ પણ કર્યું એટલે એને નુકસાન જ થવાનું. સ્વામી કે ભગવાનનું બળ રાખીને જે કંઈ કરશો એમાં સફળતા જ પ્રાપ્ત થશે. માટે થોડું કરવું પણ ભગવાનના બળે કરવું. જાજુ મહારાજ કરાવે તો જાજુ કરવું, પણ ભગવાનનું બળ રાખીને કરવું. મહારાજ મને કરાવે છે, મહારાજથી થાય છે, મહારાજ કરે છે, મહારાજની મારી પર દયા છે, એ દયાળુ છે કે એ મારી પાસે આ કરાવે છે, મારી તાકાત નથી. આ હંમેશા અનુસંધાને સહિત ભગવાનના બળે કરવું. અને બીજું એ અનુસંધાન રાખવું કે જેટલું થશે એટલું, થોડું થશે, વધારે થશે, ભગવાનને કરાવવું છે એટલું કર્યું, બાકી કલ્યાણ એનાથી નથી. કલ્યાણ તો મહારાજના બળથી છે. ઓલું તો ભગવાનને રાજી કરવા કરું છું એ પોતે કરાવે છે, અને એ જ પોતે પાછા રાજી થાય છે. એમાં મારે મારું બળ હું રાખું? ધનુર્માસમાં મંદિર કોણ લાવે છે? એ જ લાવે છે. તબિયત સારી રાખે, બધું કરે તો હવાર અવાય, એ લાવે છે. ગવર્મેન્ટવાળા રજા આપે તો મંદિર અવાય, બરાબર. ઇન્દ્ર સ્નો વધારે પાડે તો એક દિવસ મંદિરમાં રહેવાય. આ બધું ભગવાન જ કરે છે. તો ભગવાને કર્યું, આપણે એક દિવસ આખો દિવસ મંદિરમાં રહેવું હોય તો ના રહેવાય, નક્કી કરીએ તો રહેવાય, ના રહેવાય, પણ ભગવાને નક્કી કર્યું હોય તો રહેવાય. એટલે બધું ભગવાન જ કરે છે, અને એ કરે છે મારા હારા અર્થે જ કરે. થોડું કરાવે તો એ જ કરાવે છે, અને પાછા કેટલા દયાળુ છે, પોતે કરાવીને પોતે રાજી થાય છે, પોતે રાજી થાય છે. કોઈ વ્યક્તિ તમને $1,00,000 આપે, ઘર આપે, ગાડી આપે, તમને મહિને ખર્ચો આપે, અને ઉપરથી પાછા તમારા વખાણ કરે કે તમે તો બહુ વેલ સેટ છો, બહુ શક્તિશાળી છો, તમારું ઘર ચલાવો છો, જબરજસ્ત કહેવાય, તો આપણને કંઈ શરમ ના આવે કે મને પોતે આપે છે,
પોતે ગાડીઓ આપી, ઘર આપ્યું, રૂપિયા આપે છે વાપરવા, અને પાછા મને શક્તિશાળી બધે બતાવે છે, પણ ખરેખર તો એ જ મને આપે છે અને પાછી મારી વાત કરે છે. એમ ભગવાન આપણને આપે છે, બતાવે છે બીજાને, એમ આપણે કરીએ છીએ, પણ ખરેખર બધું જ એ કરે છે, એ જ કરાવે છે. એવો દ્રષ્ટિકોણ જેનો રહે છે એને ભગવાનનું બળ રહે છે. સ્વામી કે આવી રીતે જે રાખે એ સદાયને માટે સફળ થાય છે આધ્યાત્મના માર્ગમાં, સહેજે સહેજે ભગવાન સુધી પહોંચે છે. આવું પદ 6માં સ્વામી આપણને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.